હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર. તો ગુડ મોર્નિંગ, અત્યારે હું ઉઠી ગઈ છું અને વાગી રહ્યા છે 11:15. અને તમે ગયા વિડીયોમાં તો આપણું જેમ ઇન્દોરનું ડીમાર્ટ જોયું, ઓફકોર્સ એ બહુ જ સારું હતું અને બહુ જ મજા આવી અને એકદમ ક્લીન સિટી ઇન્દોર એટલે ત્યાં સારું જ ફીલ થાય છે. પણ આજે જવાની છું અમદાવાદના ડીમાર્ટમાં, તો આપણે કમ્પેર કરીશું. ઓકે, કમેન્ટમાં કમ્પેર કરજો કે કયું વધારે બેટર છે. તો ચાલો અમદાવાદના ડીમાર્ટમાં પણ આજે ફરી લઈએ. અને અત્યારે મારી સાથે છે આપણા સ્પેશિયલ ગેસ્ટ કુંજુ. સો ચલો ફટાફટ રેડી થઈ જાઉં અને આપણે જઈએ ડીમાર્ટમાં. સો હા, હું થઈ ગઈ છું રેડી, બધું કામ પતી ગયું છે, જમવાનું પણ થઈ ગયું છે. અને હવે અમે જઈએ છીએ, કયા ડીમાર્ટે જઈએ છીએ તમને આગળ બતાવું. હું પણ આઈ થિંક એ ડીમાર્ટમાં પહેલી વાર જ જવાની છું. તો ચાલીએ જોઈએ અમદાવાદનું ડીમાર્ટ સારું છે કે ઇન્દોરનું ડીમાર્ટ સારું છે, ફટાફટ જોઈએ. તો આપણે નીકળી ગયા છે ડીમાર્ટ માટે. કયા ડીમાર્ટમાં જઈએ છીએ તમે આગળ જોજો. હું પણ ફર્સ્ટ ટાઈમ જવાની છું આ ડીમાર્ટમાં. અને ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો ગરમી બહુ જ લાગે છે. એસી કર્યું છે કારમાં, પણ જે લોકો બિચારા બાઇક અને એક્ટિવા પર ટ્રાવેલિંગ કરે છે એમની માટે અત્યારથી જ એવું ફીલ થાય છે કે વાતાવરણમાં કેટલું ચેન્જીસ આવી ગયો અચાનક. તો આપણે ગાડીમાં તો એસી છે, પણ આઈ હોપ દરેક વ્યક્તિ તબિયતથી સલામત રહે. અને આ જીનલભાઈ થોડું, અને પાછળ છે કુંજુભાઈ. કુંજુ કુંજુને પણ લઈ જઈએ છીએ અને પોલીસવાળા મેમ પણ બેઠા છે પાછળ. તો ચાલો જઈએ, તમને બતાવું ડીમાર્ટ. શૂટ કરવા દેતો તો કરી સાથ શૂટ, અને ના કરવા દેતો પણ કરી લઈશું આપણે. તો ચાલો જઈએ. સો ગાઈઝ, આપણે પહોંચી ગયા છે ડીમાર્ટ. કયું ડીમાર્ટ છે બહારથી જો જોઈને ખ્યાલ આવી જાય તો કમેન્ટ કરજો. અને ચલો ફટાફટ જઈએ.
સો ગાઈઝ, અમે ઘણી બધી શોપિંગ કરી છે અને હજી ઘણી બધી શોપિંગ બાકી છે. ડીમાર્ટ તો સારો છે પણ હું ઇન્દોરનો ડીમાર્ટ મિસ કરું છું. ખબર નહીં કેમ ત્યાં થોડું અલગ ફીલ હતું અને એકદમ ક્લીન હતું. સો મમ્મી શું શું લઈ લીધું બધું? બહુ બધું સામાન લઈ લીધું છે, હજી થોડું ઘણું લેવાનું બાકી છે, લઈએ છે, શાંતિથી શોપિંગ કરીએ છે. તો શોપિંગ કરતાં કરતાં મળી ગયા મને મારા ફેન ડીમાર્ટમાં. અરે યાર, એ તો ફેન મોમેન્ટ હો ગયા. કુંજુ છો લીધું? કુંજુએ કઈ ના લીધું? કુંજુએ છો લીધું? છો લીધું? આખું શું? ગાઈસ, જો તમે મને કંઈ ગિફ્ટ આપવા માંગતા હોય તો ડીમાર્ટમાં છે વેલેન્ટાઇન સ્પેશિયલ ટેડી બિયર, આપી શકો છો. તો ફાઇનલી અમારી શોપિંગ પૂરી થઈ અને જિનલભાઈ બિલિંગ કરાવે છે અને હું એમનો વિડીયો બનાવું છું. તો આટલો બધો સામાન લઈ લીધો છે અમે, જેમાં સ્નેક્સ જ વધારે છે, મેગી, બિસ્કીટ અને ડીમાર્ટની બહાર આવ્યા પછી પણ મને કંઈક ટેસ્ટી ખાવાની ઈચ્છા થતી હતી તો બહાર આઈસક્રીમ જ અવેલેબલ હતો તો મેં આઈસક્રીમ લઈ લીધો અને યસ, બહુ ટેસ્ટી હતો. મારો કોન ફ્લિંગો વાડીલાલનો એકવાર તમે પણ ટેસ્ટ જરૂર કરજો, ફ્લિંગો ફ્લેવર છે, બહુ જ બહુ જ બહુ જ મસ્ત છે, જો તમે પણ મારી જેમ ચોકલેટ લવર હો. તો શોપિંગ આપણી થઈ ગઈ છે અને રિટર્ન ઘરે જઈએ છીએ, પણ દરેક જગ્યાએ દરેક સિગ્નલ પર ટ્રાફિક મળે છે, બહુ ટ્રાફિક છે જો. તો આપણી શોપિંગ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે અને મેં વિચાર્યું હતું કે હું ડીમાર્ટમાં કોઈ ગિફ્ટ જોઈશ રાજાજી માટે વેલેન્ટાઇન્સ ડેની, પણ મને ત્યાં કંઈ ખાસ એવી ગિફ્ટ ના મળી. તો તમે મને આઈડિયાઝ આપજો કે વેલેન્ટાઇન્સ ડે ગિફ્ટમાં રાજાને શું આપી શકું. સો ગાઈસ, શોપિંગ થઈ ગઈ છે અને આવી ગયા છે ઘરે. અને તમને જેમ મેં બતાવ્યું છે વિડીયોમાં ડીમાર્ટ આપણો અમદાવાદનો અને ઇન્દોરનો, કયો સારો લાગ્યો એ કમેન્ટ કરજો. મને કહું તો ટુ બી હોનેસ્ટ ઇન્દોરનો વધારે સારો લાગ્યો, કેમ કે એ આના કરતાં ઘણો ઘણો મોટો પણ હતો અને હાઇજીનિક હતો અને ક્લીન પણ હતો અને ત્યાંનું કલેક્શન એ કરતાં ઘણું વધારે હતું. સો મારો ઓપિનિયન લઈએ તો મને તો એ વધારે સારો લાગ્યો. તો ચલો આજનો વ્લોગ અહીંયા જ ફિનિશ કરીએ છીએ. વ્લોગ સારો લાગે તો લાઇક, કમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.